સુરત શહેરમાં બોલેરો કારમાં ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી કરનાર રંગે હાથ ઝડપાયો. સુરતમાં લોકસભાની ચૂંટણીમાં દારૂને રેલમછેલ ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ નજરથી બચવા બોલેરો કારમાં ચોરખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરનારને ઝડપી લેવામાં આવ્યો છે. દારૂના જથ્થા, કાર સહિત 8,73,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બાતમીના આધારે સિલ્વર કલરની બોલેરો કારને દિલ્હી ચોકી પાસે અટકાવવામાં આવી હતી, જેમાંથી મિકેશ કાંતિ પટેલ નીચે ઉતારી તપાસ કરવામાં આવી. જોકે પહેલી નજરે પોલીસને બાતમી ખોટી હોવાનું લાગ્યું. કારમાં ક્યાંય દારૂનું ટીપું દેખાતું નહોતું, પરંતુ ઊંડી તપાસ કરતાં કારની પાછળની સીટ તથા ડિક્કીના ભાગે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. તે ખોલતા સંતાડાયેલો દારૂ જથ્થો મળી આવ્યો. 1,224 પાઉચ પકડાયા. તપાસ દરમિયાન વિસ્કીના 180 મિલિલીટરના કુલ 1,224 પાઉચ મળ્યા. સાથે જ એક મોબાઈલ અને રોકડા રૂપિયા આરોપી પાસેથી કબજે કરીને આરોપી મિનેશને ઝડપી લેવામાં આવ્યો, જ્યારે દારૂનો જથ્થો અને કાર આપનાર મિરલ પટેલ તથા અજયને વોન્ટેડ જાહેર કરાયા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.